નમસ્કાર મિત્રો આજે આપણે ઉચ્ચારણ પ્રક્રિયાના કેટલાક પ્રશ્નોની વાત કરવી છે ઉચ્ચારણ પ્રક્રિયા એટલે તમે કદાચ સમજતા હોય તો કે ગુજરાતી જે ભાષા છે એ ભાષાને જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એના જે વર્ણો છે કક્કાના જે અક્ષરો છે એ અક્ષરો કયા સ્થાનથી ઉચ્ચારાય છે બરાબર છે એને લગતા પ્રશ્નો કેવી રીતે ઉચ્ચારાય છે ક્યાંથી ઉચ્ચારાય છે આ બધી બાબતોને લગતા પ્રશ્નો આપણે વર્ગ ત્રણની પરીક્ષામાં આવે છે તો એના લગતા દસેક પ્રશ્નો મેં અહીંયા લીધા છે મિત્રો સૌથી પહેલાં હું એ બધા પ્રશ્નોને વાંચી જાઉં છું જો તમે મારો આ વિડીયો જોતા હોય તો પછી આ જે પ્રશ્નો હું જે વાંચું છું એના જવાબ જે છે એ તમે તમારી રીતે નક્કી કરજો અને પછી અને પછી આપણે એ જે પ્રશ્નોના જે જવાબ છે કયો સાચો જવાબ છે અને શા માટે તે સાચો છે એની આપણે વાત કરીશું તો મિત્રો તૈયાર છો આપણે શરૂ કરીએ આપણા ઉચ્ચારણ પ્રક્રિયાના પ્રશ્નોની વાત મિત્રો પ્રશ્ન આપણો એ છે નીચેનામાંથી કયો વ્યંજન સાનુનાસિક કંઠ્ય છે એના પાંચ ઓપ્શન મેં અહીંયા લખ્યા છે અંગ અંશ હણ અને ન આ જે પાંચ વ્યંજન છે બરોબર છે એ પાંચે પાંચ વ્યંજન માંથી સોરી આ ચાર વ્યંજન છે ચારે ચાર વ્યંજન માંથી કયો સાનુનાખીસિક સાનુનાસિક કંઠ્ય છે એ તમારે શોધવાનું છે અને એનો જવાબ તમારે લખવાનો છે મિત્રો બીજો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયો વ્યંજન વત્સ્ય છે એ ક બી ચ સી ઠ કે ડી વસ્ય વ્યંજન કયો છે એ તમારે જવાબમાં લખવાનું છે કયો છે મિત્રો આપણો ત્રીજો પ્રશ્ન કયો છે તો કે નીચેનામાંથી કયો વ્યંજન નિરાનું નાસિક નથી અહીંયા ચાર વ્યંજનો તમને આપેલા છે ન આપ્યો છે અળ આપ્યો છે ર આપ્યો છે અને લો આપ્યો છે તો આ ચાર વ્યંજનમાંથી કયો વ્યંજન નિરાનુનાસિક નથી જવાબ તરીકે તમે એબીસીડીમાંથી જે જવાબ ટીક કરવાનો હોય કરી દો એના પછી ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કયો વ્યંજન વર્ગીય છે ચાર વ્યંજન આપણે અહીંયા આપેલા છે ક્ષ છે અળ છે શ છે અને ક છે ક્ષ અળ ષકોણનો શ કે ક આ ચારમાંથી કયો વ્યંજન વર્ગીય ગણાય છે એ તમે નોંધ કરો એના પછી પાંચમો પ્રશ્ન આપણે જોઈએ નીચેનામાંથી કયો વ્યંજન સ્ફોટક છે કયો વ્યંજન સ્ફોટક છે ય છે ર છે લ છે કે ખ છે આ ચાર માંથી કયો વ્યંજન સ્ફોટક વ્યંજન છે એ તમે જવાબમાં નોંધ કરો તમારી એના પછી આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયો વ્યંજન અવર્ગીય છે ચાર વ્યંજન તમને સામે આપેલા છે ચ છે ત છે ડ છે કે લ છે આ ચારમાંથી કયા વ્યંજનને તમે અવર્ગીય તરીકે ઓળખશો અથવા કહો છો ગણીએ છીએ શોધી નાખો ચેક કરીએ આપણે આગળ પછી નીચેના માંથી કયો વ્યંજન મૃદુ વ્યંજન છે એટલે કે મૃદુ વ્યંજન કયો છે ખ છે ઠ છે કે થ છે આ ચાર માંથી કયો વ્યંજન મૃદુ વ્યંજન છે એના પછી આઠમો પ્રશ્ન નીચેનામાંથી કયો વ્યંજન કઠોર વ્યંજન છે કયો છ છે જ છે ધ છે કે ભ છે આ ચાર માંથી કયો વ્યંજન કઠોર વ્યંજન તરીકે ઓળખાય છે નવમો પ્રશ્ન નીચેનામાંથી કયો વ્યંજન અર્ધ સ્વર ગણાય છે ખ છે ય છે છે કે ત છે અર્ધ સ્વર કયો છે એ તમારે ઓળખવાનું છે અને પ્રશ્ન નીચેનામાંથી કયો વ્યંજન પાશ્વિક છે લ છે ર છે ન છે કે વ છે મિત્રો અહીંયા મેં તમારી સામે દસ પ્રશ્નો મૂક્યા છે દસે દસ જે પ્રશ્નો છે એના જવાબ તમે તમારી રીતે વિચાર કરો કે કયા આવી શકે હવે જે આ પ્રશ્નો છે એ પ્રશ્નોમાંથી સાચા જવાબ કયા છે એની હું તમને વાત કરું મિત્રો ખાસ યાદ રાખજો અહીંયા મેં તમને જે પ્રશ્નો મૂક્યા છે બહુ જ સમજી વિચારીને પ્રશ્નો એ રીતે મૂક્યા છે કે કેટલાક પોઈન્ટ એવા છે ઉચ્ચારણ પ્રક્રિયામાં જે વિદ્યાર્થી જો બરોબર ન સમજ્યો હોય પ્રશ્નમાં ખબર પડતી નથી નથી એ એ એ જવાબ સાચો આપી શકતો વસ્તુને રાખીને આના જવાબ પણ મેં તમને સમજૂતી સાથે મૂકવાનો પ્રયત્ન કર્યો છે હવે આપણે એના જવાબ જોઈએ સૌથી પહેલા આપણો પ્રશ્ન કયો તો એ સો લઈ લઈએ પછી એના જવાબની વાત કરીએ મિત્રો તો આપણે આવી જઈએ આપણા પહેલા પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન કયો છે નીચે કયો વ્યંજન સાનુ નાસિક કંઠ્ય છે સાનુ નાસિક કંઠ્ય ખબર પડવી જોઈએ કંઠ્ય વ્યંજન કયા છે તો કે જો તમને ખબર હોય તો કે જે કંઠમાંથી બોલાય તે કંઠ્ય કહેવાય કયા છે તો કે ક ખ ગ ઘ અને અંગ ક ખ ગ ઘ અંગ આ પાંચ વ્યંજનો છે એ કંઠ્ય વ્યંજનો છે પણ આ પાંચે પાંચને બે ભાગમાં આપણે વેચવા હોય તો ક ખ ગ ઘ એ કયા વ્યંજન છે તો કે એ નિરાનુનાસિક વ્યંજન છે નિરાનુનાસિક એટલે જે નાસિકામાંથી બોલાતા નથી તેવા વ્યંજન છે અને માત્ર એક જ વ્યંજન એવો છે જે નાકમાંથી ઉચ્ચારાય છે કંઠ ખરું પણ નાકમાંથી એનું ઉચ્ચારણ થાય છે એટલે અંગ જે વ્યંજન છે એ નાસિક્ય વ્યંજન છે કંઠમાંથી ઉચ્ચારાય છે અને નાસિક્ય છે પ્રશ્ન આપણો શું છે સાનુ નાસિક કંઠ્ય તો સાનુ નાસિકનો મતલબ છે નાસિક્ય તમે નાસિક્ય કહો કે સાનુ નાસિક કહો કે અનુનાસિક કહો આ ત્રણેયનો મતલબ એક જ છે તો આપણો જવાબ અહીંયા કયો આવી શકે મિત્ર પહેલો જવાબ આપણો આ છે કંઠ્ય વ્યંજન કયો છે સાનુ નાસિક એટલે નાસિકા પથમથી ઉચ્ચારા તો વ્યંજન બરોબર છે આમ તો આ પાંચ ચારે ચાર નાસિક જ છે પરંતુ કયા સ્થાનેથી ઉચ્ચારાય છે તો કે નાક તો ખરું પણ એમાં કંઠનો જે ભાગ છે એમાંથી આ વ્યંજન ઉચ્ચારાય છે એટલે આપણો જે જવાબ છે મિત્રો એ જવાબ જે આવશે એ અંગ જવાબ આવશે આપણો પહેલો જે જવાબ છે આપણો પ્રશ્નનો અંગ તો મિત્રો ખેલાઈ જાય આખી વસ્તુ ઓકે બીજા પ્રશ્નની વાત કરીએ આપણે નીચેનામાંથી કયો વ્યંજન વત્સ્ય છે હવે મિત્રો અહીંયા શબ્દ તમારા માટે થોડોક કેટલાકના નવો લાગે કે આવું વત્સ્ય એટલે શું વત્સ્ય વ્યંજન કયો છે તો મિત્રો વ્યાકરણની પરિભાષામાં આપણે જેને વત્સ્ય કહીએ છીએ એ જ વ્યંજનનું જો બીજું નામ કહીએ તો એ છે મૂર્ધન્ય વ્યંજન બરોબર છે વત્સ્યગણો કે મૂર્ધન્ય ગણો બંનેનો એક જ અર્થ છે હવે તમને ખ્યાલ આવી જાય કે આમાંથી મૂર્ધન્ય વ્યંજન કયો છે તો કે ઠ જે છે એ મૂર્ધન્ય વ્યંજન છે એટલે આપણો જવાબ કયો આવશે ઠ આવશે તમે જાણો છે ક કંઠમાંથી બોલાય છે આ તાળવામાંથી બોલાય છે આ મૂર્ધામાંથી અને આ દંત્યમાંથી તો આ મૂર્ધાથી બોલાય છે એટલે એને આપણે કહીએ છીએ વત્સ્ય વ્યંજન છે આપણો બરાબર છે બે પ્રશ્નોના જવાબ થયા હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ નીચેનામાંથી કયો વ્યંજન નિરાનુનાસિક નથી તો નિરાનુનાસિક ન હોય એનો મતલબ કે નાસિક્ય છે એવો અર્થ થાય આ નેગેટિવ ક્વેશ્ચન છે નિરાનુનાસિક નથી એનો મતલબ શું થયો નાસિક્ય વ્યંજન તો આમાં નાસિક્ય વ્યંજન કયો છે શોધી નાખો તો ન જે છે એ નાસિક્ય છે નાકમાંથી ઉચ્ચારાતો વ્યંજન છે ન એમ બોલે એટલે આપણા ફેફસામાંથી નીકળતી જે હવા છે નાકમાંથી બહાર નીકળે છે ને એનું ઉચ્ચારણ થાય છે બરોબર એટલે આ જે નાસિક્ય વ્યંજન છે એને આપણે બીજા નામથી ઓળખીએ તો એ સાનુનાસિક પણ છે અને આપણે અનુનાસિક પણ કહીએ છીએ આપણો પ્રશ્ન શું છે નાસિક નથી તો અળ છે ર છે લ છે આ બધા કેવા છે નિરાનુનાસિક છે આ બધાને આપણે નિરાનું નાસિક બરાબર છે જ્યારે આ શું છે નાસિક્ય છે બરાબર છે આ નિરાનુનાસિક પણ એટલા માટે કહેવાય કે એના ઉચ્ચારણ વખતે જે ગળામાંથી નીકળતી હવા જે છે નાકમાંથી બહાર નીકળે છે ત્યારે અંગ અંચ હણ ન અને મ બોલાય છે ત્યારે આ બધા વ્યંજનની અંદર શું થાય છે કે ગળામાંથી સીધી મુખમાંથી હવા બહાર આવે છે બરોબર છે એટલે આ બધા વ્યંજન કરતા આનો વ્યંજન જુદી રીતે ઉચ્ચારાય છે છે એટલે આ એનો જવાબ છે નો એના પછી નીચેનામાંથી કયો વ્યંજન વર્ગીય છે વર્ગીય વ્યંજન એટલે શું એ તમને સમજ પડવી જોઈએ મિત્રો તો ગુજરાતી ભાષાની અંદર થી મ સુધીના જે વ્યંજનો છે થી લઈ અને મ સુધીના એટલે કે ક ખ ગ ઘ અંગ પછી ચ છ જ અંચ ટ એટલે થી લઈ અને મ સુધીના જે વ્યંજનો છે એને આપણે સ્પર્શ વ્યંજનો કહીએ છીએ આ જે સ્પર્શ વ્યંજનો છે એ અલગ અલગ વર્ગમાં વહેંચાયેલા છે બરોબર છે અલગ અલગ વર્ગ એટલે એક જૂથની અંદર એની વ્યવસ્થા થયેલી છે ક ખ ગ ઘ એનું એક જૂથ અંગ પછી ચ છ જ અંચ એ બીજું જૂથ એટલે કે કંઠમાંથી બોલાય તાળવામાંથી બોલાય મૂર્ધામાંથી બોલાય દાંતમાંથી બોલાય દાંતને જીભ સ્પર્શ કરે અને બોલાય હોઠેથી બોલાય તો આ જે ચોક્કસ વર્ગમાં વહેંચાયેલા છે એટલે એને આપણે કહીએ વર્ગીય વ્યંજન બરોબર છે તો ક થી મ સુધીના વર્ગીય છે એના પછીના જે વ્યંજનો છે ય ર લ વ શ શ હ અને અળ આને અવર્ગીય કહેવાય છે કે એનું ચોક્કસ વર્ગમાં વિભાજન થયેલું નથી તો અહીંયા આપણો પ્રશ્ન શું છે કે વર્ગીય છે તો વર્ગીય એટલે ચોક્કસ વર્ગમાં વહેંચાયેલું વ્યંજન કયો છે તો અહીંયા તમે જુઓ કે અળ એ અવર્ગીય છે શ એ અવર્ગીય છે ક્ષ પણ અવર્ગીય છે જ્યારે ક જે છે આપણો વર્ગીય વ્યંજન છે બરોબર છે ચોક્કસ વર્ગમાં વહેંચાયેલો વ્યંજન બરોબર છે ચોક્કસ વર્ગ કયો તો કે કંઠ્યનો વર્ગ તો કંઠમાંથી છે ક ખ અંગ આ બધા ક વર્ગના છે ચ છ જ અંચ તો એ ચ વર્ગના છે ઢણ તો એ વર્ગના છે પછી ત થ ન તો એ વર્ગના વ્યંજનો પ ફ બ ભ મ તો એ પ વર્ગના વ્યંજન બરોબર છે આ રીતે વર્ગમાં વહેંચાયેલા છે તો ક એ વર્ગીય વ્યંજન છે આ વર્ગીય વ્યંજન નથી એના પછી નીચેનામાંથી કયો વ્યંજન સ્ફોટક છે મિત્રો આ પ્રશ્ન પણ બહુ મહત્વનો છે સ્ફોટક એટલે શું એ આપણને ખબર પડી જોઈએ તો કે ગુજરાતી ભાષાની અંદર ક થી મ સુધીના જે વર્ણો છે ક ખ ગ ચ છ જ બ ભ મ આ જે વ્યંજનો છે પચીસ વ્યંજનો છે આ પચીસ વ્યંજનોમાંથી જે નિરાનું નાસિક વ્યંજન છે અને નાસિક્ય વ્યંજન છે તો કે નાસિક્ય વ્યંજનને છોડીને જે વીસ વ્યંજનો બચ્યા એને સ્ફોટક વ્યંજન કહેવાય હવે નાસિક્ય વ્યંજન કયા તો કે અંગ અંચ ણ ન અને મ આ પાંચ વ્યંજન સિવાયના કથી મ સુધી આવતા નાસિક્ય વ્યંજન સિવાયના બધા વ્યંજનને આપણે શું કહીએ છીએ સ્ફોટક વ્યંજન કહીએ છીએ બરોબર છે સ્ફોટક એટલે નિરાનું નાસિક વ્યંજન તો કયા કયા આવી શકે તો કે ક ખ ગ ઘ પછી અંગ નહીં ગણવાનો ચ છ જ પછી અંચ નહીં ગણવાનું ટ ડ ઢ પછી ન નહીં ગણવાનું ધ પછી ન નહીં ગણવાનું અને પ ફ બ ભ મ નહીં ગણવાનું તો આ જે વીસ વ્યંજન થયા એ વીસ વ્યંજનને સ્ફોટક વ્યંજન કહેવાય તો હવે આ વીસ વ્યંજનમાંથી કયો વ્યંજન સ્ફોટક એટલે આમાં ચાર વ્યંજનમાંથી કયો વ્યંજન સ્ફોટક છે તો ખ એ સ્ફોટક વ્યંજન થયું બોલો છે સ્ફોટક વ્યંજન નથી એટલે આને આપણો જવાબ તરીકે સ્વીકારીએ તો ડી ખ એ આપણો જવાબ થયો નીચેનામાંથી કયો વ્યંજન અવર્ગીય છે અવર્ગીય એટલે આપણને ખ્યાલ આવી જાય કેવી રીતે તો કે ક થી મ સુધીના વર્ગમાં વહેંચાયેલા વ્યંજનો છે ક વર્ગ ચ વર્ગ ટ વર્ગ ત વર્ગ પ વર્ગ તે પચીસ વ્યંજનો એ વર્ગમાં વેચાયેલા છે તો એના સિવાયના તો કે ય ર લ વ શ શ હ અને આ બધા અવર્ગીય છે તો આમાંથી કયો જવાબ આવી શકે મિત્રો તો કે ચ એ વર્ગમાં વેચા લો ત વર્ગમાં છે ડ એ વર્ગમાં છે તો ય ર લ લ એ શું છે અવર્ગીય છે એટલે આ અવર્ગીય વ્યંજન છે એટલે આપણો જવાબ આવશે ડી સાતમો પ્રશ્ન નીચેનામાંથી કયો વ્યંજન મૃદુ છે આ પ્રશ્ન પણ મિત્રો કેટલાકને અઘરો લાગે કેમ કારણ કે મૃદુ વ્યંજન કોને કહેવાય એ આપણને ખબર નથી મૃદુ વ્યંજનની વ્યાખ્યા શું છે સમજી લો મૃદુ વ્યંજનનું જે બીજું નામ છે બરોબર મૃદુ વ્યંજનનું જે બીજું નામ છે એ આપણે ઘોષ વ્યંજન છે બરોબર છે મૃદુ એ ઘોષ અને કઠોર એટલે અઘોષ બરોબર છે મૃદુ એટલે ઘોષ વ્યંજન હવે અહીંયા તમે જો ઘોષ વ્યંજન કયો છે તો કે ચ જ બરો છે પછી ક ખ આ અઘોષ વ્યંજન છે આ આ અઘોષ વ્યંજન છે અઘોષ વ્યંજન છે તો આ શું થયું ઘોષ વ્યંજન થયું તો ઘોષ વ્યંજન જે છે એનું બીજું નામ શું છે મૃદુ વ્યંજન તમે મૃદુ વ્યંજન કહો કે ઘોષ વ્યંજન કહો બંનેનો મતલબ એક જ થાય ચલો મિત્રો આના પછી જોઈએ આપણે એટલે આપણો જવાબ આવશે જ નીચેનામાંથી કયો વ્યંજન કઠોર છે હવે કઠોર વ્યંજન એટલે શું તો કે કઠોર વ્યંજનનો મતલબ એવો થાય કે અઘોષ વ્યંજન અઘોષ અઘોષ વ્યંજન વ્યંજન છે તો કયા છે તો કે ચ છ બરોબર છે તો અહીંયા તમે જો આપણે કઠોર વ્યંજન ની વાત કરવી છે તો કઠોર નો મતલબ શું છે અઘુષ મિત્રો અઘુષ વ્યંજન તો આપણા જે કોઠા પ્રમાણે જો સમજો માની લો કે અહીંયા આપણે લઈએ ક ખ ગ્રો છે ચ છ જ ટ ઠ ડ ઢ ત થ દ ધ પ ફ છે અહીંયા અંગ અહીંયા અંચ અહીંયા હણ અહીંયા ન અને મ હવે આને આપણે બે ભાગમાં વેચી દઈએ કઠોર વ્યંજન એટલે શું તો કે કઠોર વ્યંજનનો મતલબ છે અઘોષ વ્યંજન આ બધા શું છે અઘોષ છે અને આ છે ઘોષ વ્યંજન હવે અહીંયા તમે જો ક ખ ચ છ ટ પ ફ તો અહીંયા છ જે છે એ શું છે અઘોષ વ્યંજન અહીંયા છ આવ્યો એટલે આ છે અઘોષ વ્યંજન તો જ શું છે ઘોષ છે ધ શું છે તો કે ઘોષ વ્યંજન છે અને ભ શું છે ઘોષ વ્યંજન છે તો આ ત્રણે ત્રણ કેવા છે ઘોષ વ્યંજન છે એટલે આને આપણે મૃદુ વ્યંજન કહીએ છીએ આ કયા છે કઠોર વ્યંજન છે એને આપણે ઘોષ વ્યંજન અઘોષ કહીએ છીએ કઠોરનો મતલબ અઘોષ બરોબર અને મૃદુ નો મતલબ થાય છે એટલે આ કઠોર છે અને આ મૃદુ છે આટલું ધ્યાન રાખો બરોબર મિત્રો હવે આપણે જોઈએ એના પછીનો આપણો જવાબ છે છ નીચેનામાંથી કયો વ્યંજન અર્ધ સ્વર ગણાય છે તો ય જે છે એ અર્ધ સ્વર છે ય જે છે એ અર્ધ સ્વર છે શા માટે અર્ધ સ્વર છે કારણ કે આનું જે ઉચ્ચારણ છે સ્વર ક્યારેક હા ક્યારેક સ્વર જેવું થાય છે એક છે યનું જે ઉચ્ચારણ છે ક્યારેક સ્વર જેવું થાય એટલે કે વ્યંજન હોવા છતાં સ્વરની જેમ ઉચ્ચારાય છે કેવી રીતે તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ દિયર શબ્દ છે હવે આ યનો પ્રયોગ છે એની જગ્યાએ આપણે એમ કહીએ કે દિયર આ રીતે લખાતું નથી પણ ઉચ્ચારમાં આપણે એવો ભેદ સમજાતો નથી બોલીએ બોલીએ કે બંને એકદમ સિમ્યુલર લાગે છે સરખું લાગે છે એટલે કે વ્યંજન છે છતાં સ્વર જેવું ઉચ્ચાર ઉચ્ચારણ છે એટલે આપણે એને અર્ધ સ્વર કહીએ છીએ હજુ જો આને ડીપમાં સમજવું હોય ને મિત્રો તો એવું કહેવાય છે કે ઈની સાથે અ જોડાય એટલે કે બે સ્વર જે છે ઈ અને અ આ બંને ભેગા થાય તો એના ભેગા થવાથી યની ઉત્પત્તિ થાય છે એટલે કે ય નામનો વ્યંજન બને છે બરોબર છે ઈની સાથે અ જોડાય તો ય બને એટલે કે સ્વરમાંથી આની ઉત્પત્તિ થઈ એટલે એને નામ આપ્યું અર્ધ સ્વર પોતે વ્યંજન છે છતાં એની ઉત્પત્તિ ક્યાંથી થઈ સ્વરમાંથી થઈ એટલે એને અર્ધ સ્વર કીધું બરોબર છે મિત્રો આનું એક ઉદાહરણ આપી દઉં દાખલા તરીકે વ્ય વહાર તો આ ય છે એનો મતલબ કે આમાં ઈ અને અ હોય તો અહીંયા જોઈએ વ એની અંદર ઈ લગાવીએ એટલે શું થશે વી અને આની જોડે અ અ વ ર તો આ ઈ અને અ બે ભેગા થયા એમાંથી શું બન્યો ય બન્યો એટલે વ્યવહાર એવો શબ્દ આવ્યો એ સંધિમાં આ વસ્તુ તમને કામ લાગે છે મિત્રો તો નીચેનામાંથી કયો વ્યંજન અર્ધ સ્વર છે તો કે ય જે છે એ અર્ધ સ્વર છે બરોબર છે ચલો એના પછી નીચેનામાંથી કયો વ્યંજન પાશ્વિક છે પાશ્વિક કયો છે મિત્રો લ છે ર છે ન છે કે વ છે તો આ લ જે છે એને આપણે પાશ્વિક કહીશું પાશ્વ એટલે બાજુ તો લનો ઉચ્ચાર કરતી વખતે જીભ છે તાળવાને ચોટી જાય એટલે સાઈડમાંથી હવા પસાર થાય અને ઉચ્ચારણ થાય છે એટલે એને પાશ્વિક કહે છે એટલે આપણો જવાબ જે છે એ લ છે એટલે કે એ આપણો જવાબ થયો તો મિત્રો આ જે દસે દસ પ્રશ્નો છે એને મેં તમને સમજાવી દીધા છે હવે તમે જાતે વિચાર કરશો કે ભાઈ આ જે પ્રશ્નોમાંથી તમારે કેટલા સાચા પડ્યા છે બરોબર છે દસે દસ પ્રશ્નોમાંથી જો તમારે આઠ એક પ્રશ્નો એટલે કે સાત આઠ પ્રશ્નો જો તમારે સાચા પડ્યા હોય તો હું એવું માનું છું કે તમે યોગ્ય દિશાની અંદર મહેનત કરી રહ્યા છો બહુ બહુ ડીપમાં અને અને વ્યવસ્થિત મહેનત કરી રહ્યા દસે દસ સાચા હોય તો બેસ્ટ વસ્તુ છે મિત્રો આ બધી જે વિગતો છે અહીંયા આપણે જે આ ઉચ્ચારણ પ્રક્રિયાના જ માત્ર દસ પ્રશ્નો લીધા છે આવા તો ઘણા એવા પ્રશ્નો નીકળે છે વ્યાકરણની અંદર ગુજરાતી વ્યાકરણની અંદર જેની આપણે ધીરે ધીરે આપણે ચર્ચા કરીશું